બરોડા મેડિકલ કોલેજની ફિઝિયોથેરાપિસ્ટની વિદ્યાર્થિનીએ પ્રોફેસર એસ કે નાગર સામે જે આરોપો લગાવ્યા છે, પ્રોફેસર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. સર, જે રીતે વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યા છે, સાથે ગઈકાલે જે રીતે વાઇસ ચાન્સેલરને રજૂઆત કરી, હંગામો પણ કર્યો હતો, શું મામલો હતો? તમે થોડા સવાલો પર્સનલ કર્યા હતા તેવી વાત સામે આવી રહી. પર્સનલ સવાલ અમે કોઈ દિવસ કરીએ નહીં, પણ આરોપ મૂકનાર આરોપ તો મૂકી શકે છે. કમિટી બનશે તો કમિટીને અમે ચોક્કસ જવાબ આપી શકો. આ વન સાઇડેડ સ્ટુડન્ટ્સ કહી રહ્યા છે. ટોટલ 120 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ છે, અને કદાચ 20-25 કે 30 વિદ્યાર્થીઓને આ રજૂઆત કરી હોય. પરંતુ જો 120 વિદ્યાર્થીઓને પર્સનલી કમિટી પણ પોતાની કમિટી સારી રીતે કાર્ય કરશે અને દરેક વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈ પર્સનલી સારી રીતે એમની સાયકોલોજી પણ સમજે અને જો કમિટી એમનો રોલ પરફેક્ટ કરશે તો મને કમિટી ઉપર વિશ્વાસ છે કે વિદ્યાર્થીનીઓને અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેનો હું પ્રયત્ન કરીશ. કેમ કે એમણે મારી ઉપર આરોપ મૂક્યો છે અને હું જે વાયવામાં હું જે કંઈ બોલ્યો છું તો એ વાયવા મારા એનાટોમી રિલેટેડ છે અને હું સ્વીકારું છું. અને મેં સવાલો પૂછેલા છે એ એનાટોમીના સવાલો છે, પરંતુ એને ખોટી રીતે મીડિયામાં રજૂઆત કરવામાં આવ્યા હોય તેવું મને લાગે છે. એટલે ક્લેરિફિકેશન હું ચોક્કસ આપીશ, લેખિત ક્લેરિફિકેશન આપીશ. એટલે જે મેડિકલ પર્સન હશે અને એ લોકો જે વિષયના નિષ્ણાત હશે તેઓને ચોક્કસ ખબર પડશે કે આ સબ્જેક્ટ રિલેટેડ જ સવાલો હતા અને આવું કોઈ ન હતું. એટલે શું સવાલો તમે શું પૂછ્યા હતા? જેમનો વાંધો એક વિદ્યાર્થીની ફરિયાદ હોય તો સમજી શકાય, 15 જેટલી વિદ્યાર્થીનીઓની ફરિયાદ. સવાલ છે, એમના સવાલો શું હતા એ હું જાણતો નથી. એમનો સવાલ એ હતો કે હું કેવો દેખાવ છું વિદ્યાર્થી, એટલે કે તમે તમે પેન્ટ શર્ટ પહેરો તો વધુ સારા લાગો, તમે સાડી પહેરો તો સવાલ સારા લાગો, આવા આવા સવાલમાં આમ બી પર્સનલી અમે આવી કરીએ બી નહીં. એટલે આ તો એકદમ પાયા વિહોણી ફરિયાદ હોય એવું લાગે છે. તો શું સવાલો તમારા શું હતા જેની પર આક્ષેપ લાગી રહ્યા? સવાલો એમણે શું પૂછ્યું એ તમે કહો તો મને ખબર પડે. તમે શું સવાલો કર્યા હતા જેની પર વાંધા છે એ લોકોને? એમને કયા વાંધા છે? અમે તો એનાટોમીના સવાલો પૂછ્યા હોય, પણ એનાટોમીના સવાલમાં કયા સવાલમાં એમને વાંધો હોય એ એમણે કહેવાનું છે, મારે નથી કહેવાનું. સારું, હવે જ્યારે કમિટી રચાશે, તપાસ પણ થશે, તમારો કેટલો સહયોગ રહેશે? મારો 100% સહયોગ રહેશે. મેં વાયવા જે લીધો હોય ને વાયવામાં મેં જે પણ સવાલો એ વખતે વિદ્યાર્થીઓને તો કહેવાની જ છે કે આવા સવાલો પૂછ્યા હતા. મારે તો જે સવાલ પૂછ્યા હતા વિદ્યાર્થીઓને જે આરોપ મૂક્યો છે એના જવાબો કે ભાઈ આ સવાલ મેં એટલા માટે પૂછ્યો હતો અથવા એનું કારણ આ હતું, તો મારે એના જવાબ આપવાના છે. અને એનાટોમીના સવાલો છે, પરંતુ એ ડોક્ટરો અથવા જે સબ્જેક્ટ નિષ્ણાત હશે એને જ ખબર પડી શકે. એમનું એ કેવું છે કે અભ્યાસ રિલેટેડ નહીં પરંતુ અંગત સવાલ પૂછાય, સવાલ પૂછવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જ્યારે વિદ્યાર્થીનીઓએ ત્યાં સુધી કીધું છે કે તે પોલીસ ફરિયાદ પણ કરી શકે છે, આ આ મામલામાં હવે તમારો શું પક્ષ છે? હવે આજે હું એક વસ્તુ માનું કે આજે કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય, કોઈ એક સ્કૂલ હોય કે કોલેજ હોય કે સંસ્થા હોય, તો એમાં કોઈક નિયમો હોય છે અને એ નિયમોનું પાલન થતું હોય છે. આજે કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને ધારો કે આવી ફરિયાદ હતી તો તેઓએ પ્રિન્સિપલને ફરિયાદ કરી તો હા કરી હશે. પ્રિન્સિપલને જો ફરિયાદ કરી હોય તો પ્રિન્સિપલનો કોઈ રોલ હોય ખરો? પ્રિન્સિપલ, ડીન કે સુપરિન્ટેન્ડન્ટનો રોલ હોય ખરો? તો હા, રોલ હોય છે. કે આવી ફરિયાદ કરી હોય તો 25 વિદ્યાર્થી હોય કે 50 વિદ્યાર્થી હોય, પ્રિન્સિપલે ડૉક્ટર નાગરને પર્સનલી બોલાવીને કહ્યું હોત કે ડૉક્ટર નાગર, નીચેની વિદ્યાર્થીઓએ તમારા વિશે આવું કહ્યું છે અને તેઓ ફરિયાદ કરવા માગે છે, તેઓ વીસી પાસે જવા માગે છે અને તેઓ આવું કરી. આજે જો એક પહેલું સ્ટેપ પ્રિન્સિપલે પોતાની ફરજ બજાવી હોત, ડીને પોતાની ફરજ બજાવી, અથવા એક વડીલ તરીકે કોઈ પણ, તો કોઈ પણ ઇસ્યુ જે અત્યારે મોટો થયો છે ને એને ખોટી રીતે શિક્ષણને બદનામ કરવાનો એક ષડયંત્ર હોય એવું લાગે છે. આમાં ટીચર પણ બદનામ થાય છે અને એવું નથી કે સ્ટુડન્ટ બદનામ નથી થતા, આમાં સ્ટુડન્ટ પણ બદનામ થઈ રહ્યા છે. જે શા માટે આરોપ લાગ્યા હોય, કોઈ બીજું કારણ પણ હોઈ શકે એવું તમે કહી રહ્યા હતા? કયું બીજું કારણ બનવાના છો? હા, એ અલગ વસ્તુ છે. ડીન બનવાને અને એટલે કે એ બનવાના હોય, એ પહેલાં કોઈ પણ વ્યક્તિનું પ્રમોશન હોય ને હાયર પોસ્ટ આવતી હોય અને અન્ય કોઈ વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય ડીન બનવામાં, તો આવા બનાવો બનતા હોય છે. પછી અત્યારે સરકારશ્રી દ્વારા જે મહિલાઓને ફેવરમાં કાયદા હોય છે, એટલે દરેક વ્યક્તિ પોતાનો કેસ સ્ટ્રોંગ બનાવવો હોય તો વિદ્યાર્થીઓનો પણ ચાલાકીથી ઉપયોગ કરવામાં આવતો હોય છે, શિક્ષકોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. પણ જ્યારે આવા દિન બનવાના સમયમાં, જ્યારે નજીકના સમયમાં જ બને, 30 વર્ષમાં ના બને અને આવા સંજોગોમાં બને, તો શંકા જરૂર પેદા થતી હોય છે. સવાલ હવે એ પૂછીશ કે જ્યારે આરોપ લાગ્યા છે,
આજથી હજુ પણ તમે શિક્ષણ ક્ષેત્ર માટે કોલેજ જશો કે નથી જવાના, શું છે? આ બનાવ પછી હું મારું અંગત જો મને અભિપ્રાય તમે પૂછતા હોય તો હું એટલું કહી શકું કે 30 વર્ષમાં જો નિષ્ઠાપૂર્વક તમે ફરજ બજાવી હોય અને મીડિયામાં આવી જો વિદ્યાર્થીઓ દ્વારા બદનામી થતી હોય તો હું મારો અંગત અભિપ્રાય આપું છું કે હું રાજીનામું મૂકી દઈશ. હું મારા સારા વિદ્યાર્થીઓ શોધીશ, સારા ડોક્ટરો શોધીશ કે જેને શિક્ષણ આપવાથી દેશનું ભવિષ્ય સુધરશે. હું એવા વિદ્યાર્થીઓને શિક્ષણ નહીં આપું કે શિક્ષણ આપનાર શિક્ષકની જ બદનામી કરે. આવા વિદ્યાર્થીઓને હું ભણાવવાનું પસંદ પણ નહીં કરું. એટલે હું રાજીનામું પણ આપી દઈશ, પણ આજ પછી શિક્ષણ હું નહીં, શિક્ષણ ક્ષેત્રમાં આવા વિદ્યાર્થીઓ ફરી પેદા નહીં કરું. પરંતુ જો આવા બનાવો બધા, આજે જેમ ડોક્ટરોને મારવાના ને એ બધા બનાવો બનતા, ડોક્ટરોને પણ કાયદાની જરૂર છે. મને લાગે છે હવે શિક્ષકોને પણ કાયદાની જરૂર આ બનાવ પછી લાગશે. અને ભલે હું પ્રથમ શિકાર હું બની રહ્યો છું, પણ હવે શિક્ષકોએ પણ જાગી જવું પડશે એવું મને લાગે છે.